नमस्कार विद्यार्थी मित्रों, अपने धोरण 9 विषय सामाजिक विज्ञान ए सामाजिक विज्ञान विषय में विद्यार्थियों प्रकरण 13 भारत नु स्थान भूस्तरीय रचना अने तेना भूपृष्ठ ए प्रकरण विषय आज अपने आ वीडियो में अभ्यास करवानो छे। विद्यार्थियों अगाउना जे वीडियो में आपणे कुदरती वनस्पति ना प्रकारों ए उपरांत वन्य जीवन विषय जे अभ्यास कर्यो, આજનો વિદ્યાર્થી આપણો આ ભૂગોળનો જે પાઠ છે ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, કે વિદ્યાર્થી વિશ્વના દેશોમાં વિશ્વના નકશામાં ભારતનું સ્થાન ક્યાં છે, એની ભૂસ્તરીય રચના કેવી છે અને એનું ભૂપૃષ્ઠ કેવું છે એના વિશે વિદ્યાર્થી વિગતે આજના આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી વિશ્વના દેશોમાં भारत एक आगू स्थान धरावे छे। आगू स्थान धरावे छे। के विद्यार्थी सात खंड मा विद्यार्थी सौथी मोटो खंड एशिया खंड अने एशिया खंड मा आवेलो जे भारत देश, विद्यार्थियों ए भारत देश ए विश्वना देशों मा एक आगू स्थान धरावे छे। विद्यार्थी भारतनी संस्कृति विश्वना देशोनी संस्कृति करता सौथी प्राचीन संस्कृति छे। કે વિદ્યાર્થી ભારતની જે સંસ્કૃતિ એ વિશ્વના દેશોની સંસ્કૃતિ કરતાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે। વિદ્યાર્થી એ પ્રાચીન સંસ્કૃતિઓમાં કઈ કઈ સંસ્કૃતિઓનો સમાવેશ થાય, તો વિદ્યાર્થી સૌથી પહેલી આપણી જે સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ છે, હડપ્પીય સંસ્કૃતિ। વિદ્યાર્થીઓ આમ વિશ્વના દેશોમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો જો કોઈ દેશ હોય તો એ ભારત દેશ છે। વિદ્યાર્થી ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે। કેવો દેશ છે? भारत देश ए बिन सांप्रदायिकता धरावतो देश छे। के विद्यार्थी बिन सांप्रदायिकता के भारत देश में विविध धर्म पाड़ती प्रजा वसे छे विद्यार्थियों, परंतु कोई धर्म ने वधु के कोई धर्म ने ओछू महत्व आपवामां आवतुं नथी। दरेक धर्म विद्यार्थी समान छे। વિવિધતામાં એકતા એ વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશેષતા છે। આપણા ભારત દેશમાં વિદ્યાર્થી તમે જો કે હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, પારસી છે, બૌદ્ધ છે, જૈન છે, વિવિધ ધર્મ પાડતી પ્રજા વસે છે। ધર્મના એ પાછા વિદ્યાર્થી પેટા પ્રકાર છે। તમે જો જૈન હોય તો શ્વેતાંબર અને દિગંબર, બૌદ્ધ હોય તો હીનયાન અને મહાયાન, મુસ્લિમ હોય તો શિયાળ સુન્ની। વિદ્યાર્થી તો પણ ભારત દેશમાં વિદ્યાર્થી એ વિવિધતામાં એકતા જોવા મળે છે। આમ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે। અને વિદ્યાર્થી વિશ્વના દેશોમાં વસ્તીની દ્રષ્ટિ બીજું સ્થાન ધરાવે છે। વસ્તીની દ્રષ્ટિએ કેટલું સ્થાન છે? બીજું। વિશ્વના દેશોમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને આવતો દેશ કયો છે? ચીન। જ્યારે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે બીજું। અને વિદ્યાર્થી લોકશાહી વિશ્વમાં સૌથી મોટી લોકશાહી શાસન પ્રણાલી धरावतो जो कोई देश होय तो ते भारत छे। विद्यार्थी के विश्वमां सौथी मोटी लोकशाही शासन प्रणाली धरावतो जो कोई देश होय तो ए विद्यार्थी कयो देश छे? भारत देश छे। सौथी मोटी लोकशाही शासन प्रणाली धरावे छे। अने विद्यार्थी सौथी मोटू જે બંધારણ એ પણ વિદ્યાર્થી લેખિત સ્વરૂપમાં જો કોઈ દેશનું હોય તો કયા દેશનું છે? ભારત।
विद्यार्थी लोकशाही शासन प्रणाली એટલે તમને ખબર જ છે કે વિદ્યાર્થી લોકશાહી શાસન પ્રણાલી એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા રચાતી સરકાર જેને લોકશાહી શાસન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે લોકશાહી શાસન પ્રણાલીમાં લોકો એક કેન્દ્ર સ્થાને રહેલા છે આમ વિદ્યાર્થી વિશ્વના દેશોમાં સૌથી મોટી લોકશાહી શાસન પ્રણાલી ધરાવતો જો કોઈ દેશ હોય તો એ કયો દેશ છે વિદ્યાર્થી હા ભારત દેશ છે હવે વિદ્યાર્થી આપણે જોઈએ ભારતનું સ્થાન અને એનું કદ અને તેનો વિસ્તાર વિદ્યાર્થી ભારતનું સ્થાન કદ અને વિસ્તાર તો વિદ્યાર્થી ભૌગોલિક દ્રષ્ટિ भौगोलिक दृष्टि भारत उत्तर गोलार्ध में आवेलो छे क्या गोलार्ध में आवेलो छे उत्तर गोलार्ध में आवेलो छे हवे तमारा माटे एक नवो शब्द आयो के उत्तर गोलार्ध एटले शुं के भौगोलिक दृष्टि भारत देश के उत्तर गोलार्ध में आवेलो छे तो જોઈએ આપણે અહીં એક ચિત્રના માધ્યમથી કે વિદ્યાર્થી આ પૃથ્વી છે આ છે પૃથ્વી જે ગોળાકાર છે હવે વિદ્યાર્થી જે પૃથ્વીની મધ્યમાંથી વૃત્ત પસાર થાય છે જે પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ કયું વૃત્ત છે વિષુવવૃત્ત અને ઉત્તર ગોળાર્ધ અને આ રીતે ઉત્તર ગોળાર્ધમાંથી જે વૃત્ત પસાર થાય છે એને કર્કવૃત્ત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કર્કવૃત્ત અને જે વિષુવવૃત્તની જે નીચે આવેલું જે છે એ છે મકરવૃત્ત ત્યાર પછી આ ઉત્તર અક્ષાંશ અને આ છે દક્ષિણ વિદ્યાર્થી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તો આ રીતે વિદ્યાર્થીઓ જે પૃથ્વીની મધ્યમાંથી જે વિષુવવૃત્ત જે પસાર થાય છે જે પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વિષુવવૃત્તની ઉપર આવેલું કયું વૃત્ત છે કર્કવૃત્ત અને વિષુવવૃત્તની નીચે આવેલું છે મકરવૃત્ત વિદ્યાર્થી જે પૃથ્વીનો જે અમે ગોળો જોયો હશે એની પર જે આડી જે લીટી હોય ને એને અક્ષાંશ વૃત્ત કહેવાય શું કહેવાય અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે અને જે આ રીતની જે ઊભી જે રેખાઓ હોય છે તમે પૃથ્વીનો ગોળો જોયો હશે આ રીતની જે ઊભી જે રેખાઓ હોય છે એને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે એક તમને ચિત્ર બતાવું કે તમે જો કે આખો જે આ પૃથ્વી છે પૃથ્વીનો ગોળો છે આ રીતની આ તમે લીટીઓ જોઈ જે આડી જે લીટી છે આડી લીટી એને અક્ષાંશ વૃત્ત કહેવાય શું કહેવાય અક્ષાંશ વૃત્ત અને આ જે ઊભી જે લીટીઓ છે એને રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે આ જે સાત ખંડમાં એશિયા ખંડ તમે જોયો એશિયા ખંડ અને એશિયા ખંડની દક્ષિણ બાજુએ આ ભારત દેશ આવેલો છે વિદ્યાર્થીઓ આ રીતે જે આ વિશ્વના દેશોમાં જે ભારતનું સ્થાન રહેલું છે તો ભૌગોલિક દ્રષ્ટિએ એ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે ત્યાર પછી વિદ્યાર્થીઓ ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે એક છે ઉત્તર ભારત અને બીજું છે દક્ષિણ ભારત વિદ્યાર્થીઓ જોઈએ આપણે અહીંયા નકશાના માધ્યમથી બહુ સરસ રીતે ભારતનું આપણે જે સ્થાન અહીંયા જોઈ લઈએ કે આ નકશો છે જે 29 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ આ જે છે વિદ્યાર્થી એને કર્કવૃત્ત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કર્કવૃત્ત
कर्कवृत तरीके ओळखवामां आवे छे, जे भारतने बे भागमां विभाजित करे छे, उत्तर भारत अने दक्षिण भारत। विद्यार्थियों आजे भारतनी मध्यमांथी जे कर्कवृत पसार थाय छे ने ए कुल 9 राज्यमांथी पसार थाय छे। केटला राज्यमांथी पसार थाय छे? 9 राज्य। 9 राज्यमांथी जे कर्कवृत पसार थाय छे, सौथी पहेला तो विद्यार्थी आवे छे गुजरात, तमे जो, त्यार पछी जे राजस्थान छे, त्यार पछी मध्यप्रदेश छे, त्यार पछी छत्तीसगढ़ छे, त्यार पछी आ बिहार नीचे आवेलुं छे झारखंड, त्यार पछी आ कयुं राज्य छे? पश्चिम बंगाल, त्यार पछी आ मेघालय अने मिजोरम। आ जे 9 राज्यमांथी जे कर्कवृत पसार थाय छे। तो विद्यार्थी आ रीते भारतनी मध्यमांथी जे कर्कवृत पसार थाय छे, जे भारतने बे भागमां विभाजित करे छे, उत्तर भारत अने दक्षिण भारत। તે રીતે વિદ્યાર્થીઓ આ જે ભારતનું ઉત્તરથી દક્ષિણ વચ્ચેનું જે અંતર છે વિદ્યાર્થી, અહીંયા જમ્મુ કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીનું જે અંતર છે, જે 3214 કિમી, અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે ઉત્તરથી દક્ષિણ વચ્ચેનું? ભારતનું ઉત્તરથી દક્ષિણ વચ્ચેનું અંતર 3214 કિમી છે। 3214 કિમી છે જે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી છે, જે જમ્મુ કાશ્મીરથી ક્યાં સુધી? કન્યાકુમારી। ઉત્તર દક્ષિણ વચ્ચેનું અંતર છે 3214 કિમી। જ્યારે પૂર્વથી પશ્ચિમ વચ્ચેનું અંતર 2933 કિમી, આશરે 2933 કિમી જે પૂર્વથી પશ્ચિમ સુધીનું છે વિદ્યાર્થી। પૂર્વમાં જે અરુણાચલ પ્રદેશ રાજ્ય છે, અરુણાચલ પ્રદેશ રાજ્ય અહીંયાથી વિદ્યાર્થી પશ્ચિમે ગુજરાત કચ્છ સુધીનું અંતર કેટલું છે? 2933 કિમી। કેટલું છે? 2933 કિમી। ફરીથી આપણે જોઈએ વિદ્યાર્થી કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત, જે ભારતને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? બે ભાગમાં। કયા બે ભાગમાં? ઉત્તર ભારત અને દક્ષિણ ભારત। ભારતનું ઉત્તરનું અને દક્ષિણ વચ્ચેનું અંતર કેટલું છે? તો કેટલું છે વિદ્યાર્થી? 3214 કિમી। જ્યારે પૂર્વથી પશ્ચિમ સુધીનું અંતર કેટલું છે? પૂર્વમાં અરુણાચલ પ્રદેશ રાજ્યથી લઈને પશ્ચિમે ગુજરાત કચ્છ સુધીનું અંતર કેટલું છે? 2933 કિમી। ત્યાર પછી વિદ્યાર્થી જે ભારતની જે દક્ષિણ બાજુ છે આખી, એ દ્વીપકલ્પીય આકાર ધરાવે છે। કેવો આકાર ધરાવે છે? દ્વીપકલ્પીય આકાર। વિદ્યાર્થી ભારતની જે પશ્ચિમ બાજુ અરબ સાગર, દક્ષિણ બાજુ હિન્દ મહાસાગર અને પૂર્વ બાજુ બંગાળની ખાડી આવેલી છે, કે એની જે આખી જે પશ્ચિમ બાજુ છે જે અરબ સાગર છે। કયો સાગર આવેલો છે? અરબ સાગર। અને એની દક્ષિણ બાજુએ હિન્દ મહાસાગર। કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર। જ્યારે પૂર્વ બાજુએ બંગાળની ખાડી આવેલી છે। વિદ્યાર્થી પશ્ચિમ બાજુએ ટાપુઓ આવેલા છે, જેને લક્ષદ્વીપ ટાપુ, આ તમે જુઓ છો નાના નાના ટપકા કરેલા છે, જો ડોટ 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 છે, જે ભારતની પશ્ચિમ બાજુ અરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ છે। જ્યારે ભારતની પૂર્વ બાજુએ આ જે તમને દેખાય છે એ અંદમાન નિકોબાર છે, અંદમાન નિકોબાર ટાપુઓ છે। ત્યાર પછી વિદ્યાર્થી આ જે તમે જુઓ છો એ ભારતનો સૌથી નજીકનો દરિયાઈ પડોશી દેશ કયો દેશ છે તમને ખબર છે? કયો દેશ છે? શ્રીલંકા। કયો દેશ છે? શ્રીલંકા। તો આ રીતે વિદ્યાર્થીઓ જે ભારતનું મહત્વનું સ્થાન છે, કે ભારતનું ઉત્તરથી દક્ષિણ વચ્ચેનું અંતર કેટલું છે? 3214 કિમી। જ્યારે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું અંતર કેટલું છે? તો 2933 કિમી જેટલું એનું અંતર રહેલું છે। ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ ભારતની ઉત્તર બાજુએ મેદાની પ્રદેશ આવેલો છે અને અને
તેની દક્ષિણ બાજુ એ દ્વીપ કલ્પીય આકાર ધરાવે છે. ભારતની ઉત્તર બાજુએ વિદ્યાર્થીઓ ઉત્તર બાજુએ મેદાની પ્રદેશ અને હિમાલય પર્વતીય શ્રેણી હિમાલય પર્વતીય શ્રેણી આવેલી છે અને તેની દક્ષિણ બાજુ વિદ્યાર્થીઓ તેની દક્ષિણ બાજુ જે દ્વીપ કલ્પીય આકાર ધરાવે છે. હવે વિદ્યાર્થી આ નવો શબ્દ છે તમારા માટે દ્વીપકલ્પ. તો દ્વીપકલ્પ કોને કહેવાય? તો વિદ્યાર્થી એક ચિત્ર દોરું કે આ છે દક્ષિણ ભારત, આ છે દક્ષિણ ભારત. તો વિદ્યાર્થી જે દક્ષિણ ભારતની ત્રણેય બાજુ તમે જો કે આ બાજુ જે પશ્ચિમ બાજુ છે અરબ સાગર આવેલો છે. કયો સાગર આવેલો છે? અરબ સાગર. ત્યાર પછી દક્ષિણ બાજુ કયો સાગર આવેલો છે? હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર અને એની પૂર્વ બાજુએ બંગાળની ખાડી. તો વિદ્યાર્થી દ્વીપકલ્પ એટલે જે જમીનની ત્રણેય બાજુ પાણી હોય, જે જમીનની ત્રણેય બાજુ પાણી હોય અને એક બાજુ જે જમીન સાથે જોડાયેલ હોય તે ભૂમિ ભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા લખીશું આપણે કે જે જમીનની ત્રણેય બાજુ જે જમીનની ત્રણેય બાજુ પાણી હોય અને એક બાજુ જમીન સાથે જોડાયેલ હોય તે ભૂમિ ભાગને દ્વીપકલ્પ દ્વીપકલ્પ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વીપ અને દ્વીપકલ્પમાં ઘણો તફાવત છે. વિદ્યાર્થી દ્વીપ કોને કહેવાય? કે જે દ્વીપ એટલે ટાપુ જેની ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય એને દ્વીપ અથવા તો ટાપુ કહેવામાં આવે છે. જ્યારે દ્વીપકલ્પ એટલે જેની ત્રણેય બાજુ પાણી હોય અને એક બાજુ જે જમીન સાથે જોડાયેલ હોય તે ભૂમિભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત જેને ભારતની પ્રમાણ સમયરેખા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રમાણ સમયરેખા કહેવામાં આવે છે. જે ભારતના કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કે વિદ્યાર્થી 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત જેને ભારતની પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે. હવે પ્રમાણ સમય રેખા એટલે શું? કે જે રેખા ઉપરથી આખો દેશનો સમય નક્કી થતો હોય તેને વિદ્યાર્થી પ્રમાણ સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે વિદ્યાર્થી 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે જે ભારતના કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી કયા કયા 5 રાજ્યો? તો પહેલા પહેલું આવે છે ઉત્તર પ્રદેશ. કયું રાજ્ય? ઉત્તર પ્રદેશ. ત્યાર પછી વિદ્યાર્થી આવે છે મધ્યપ્રદેશ. ત્યાર પછી મધ્યપ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય છત્તીસગઢ. ત્યાર પછી ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. કયું રાજ્ય? આંધ્રપ્રદેશ. વિદ્યાર્થીઓ આ જે 5 રાજ્યોમાંથી જે ભારતની જે પ્રમાણ સમયરેખા પસાર થાય છે, જે એક તમને બતાવું વિદ્યાર્થી કે આ રીતની જે પ્રમાણ સમયરેખા છે 82.30 પૂર્વ રેખાંશ્રુત. રેખાંશ્રુત એટલે વિદ્યાર્થી પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી જે લીટીઓ છે એને રેખાંશ્રુત કહેવાય અને જે આડી લીટીઓ છે એને અક્ષાંશ્રુત તરીકે ઓળખવામાં આવે છે.
तो भारत ने प्रमाण से अमेरिका जे पांच राज्यों में पसार था कया कया तो अहीं आगे आवेलो छे विद्यार्थी उत्तर प्रदेश त्यार पछी अहीं मध्य प्रदेश त्यार पछी छत्तीसगढ़ त्यार पछी अहीं ओडिशा अने आंध्र प्रदेश आम कुल पांच राज्यों में भारत ने जे प्रमाण से अमेरिका पसार थाय छे। अने विद्यार्थी जे भारत में सौप्रथम सूर्योदय એટલે કે જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે વિદ્યાર્થીઓ ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં થાય છે સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં થાય છે કે વિદ્યાર્થી ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે અરુણાચલ પ્રદેશ રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાંથી સૌપ્રથમ સૂર્યોદય થાય છે અને સૌથી છેલ્લો સૂર્યાસ્ત ક્યાં થાય છે તો કેરળમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ ત્યાં આગળ સૂર્યાસ્ત થતો હોય છે અને સૂર્યોદય ભારતમાં સૌપ્રથમ વિદ્યાર્થી અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થતો હોય છે એ રીતે વિદ્યાર્થી આપણે જોઈએ કે ભારત કયા કયા અક્ષાંશ ઋત અને રેખાંશ ઋત વચ્ચે આવેલો છે તો ભારત વિદ્યાર્થીઓ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે ભારત દેશ આવેલો છે વિદ્યાર્થીઓ કે આ રીતે જે ભારત દેશ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ ઋત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ ઋત વચ્ચે આ ભારત દેશ આવેલો છે તમને થોડું સમજાવું કે આ જે તમે જુઓ કે આ રીતનું અક્ષાંશ ઋતનો આખું અક્ષાંશ ઋત છે ત્યાર પછી આ જે છે રેખાંશ ઋત તો આ જે 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ ઋત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ ઋત વચ્ચે જે ભારત દેશ આવેલો છે અને વિદ્યાર્થીઓ જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલું છે તો સાતમું સ્થાન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન સાતમું છે કયું સ્થાન છે સાતમું સ્થાન ધરાવે છે તો વિદ્યાર્થી પહેલા નંબરે આવતો દેશ કયો હશે તમારા મનમાં પ્રશ્ન થાય તો રશિયા આવે કયો દેશ આવે રશિયા બીજા નંબરે આવે કેનેડા ત્રીજા નંબર આવે યુએસ અમેરિકા ત્યાર પછી ચોથા નંબરે ચીન પાંચમા નંબરે આવે બ્રાઝિલ કયો દેશ આવે બ્રાઝિલ અને છઠ્ઠા નંબરે આવે છે ઓસ્ટ્રેલિયા કયો દેશ આવે છે ઓસ્ટ્રેલિયા અને સાતમા નંબરે આવે છે ભારત આમ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે એ ભારતનું સ્થાન રહેલું છે આમ ભારત મહત્વનું સ્થાન કદ અને વિસ્તાર ધરાવતો દેશ છે અસ્તુ જય હિન્દ